ગુડ મોર્નિંગ વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો નમસ્કાર ધોરણ વિષય અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે છે યુનિટ જેનો રીડ માઇન્ડ માઇન્ડ બોડી મેડિસિન એટલે મન બોડી એટલે શરીર અને મેડિસિન એટલે દવા તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠ ની અંદર આ ત્રણ વસ્તુને સમજવાની છે આપણું મન આપણું શરીર અને દવા હવે વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આપણે ખાસ કરીને શારીરિક રોગો અને માનસિક રોગો બરાબર જેને આપણે ફિઝિકલ ડિઝીઝ અને સાયકોલોજીકલ ડિઝીઝ કહીએ છીએ હવે એ શારીરિક અને માનસિક રોગો થવાના કારણો શું કઈ રીતે આપણને શારીરિક અને માનસિક રોગો થાય છે અને એ રોગો થાય તો આપણે એની શું ટ્રીટમેન્ટ એટલે કે એની શું સારવાર એની શું આપણે મેડિસિન દવા કરવી જોઈએ એ વાત આપણે આ પાઠની અંદર ભણવાની છે અને એમાં ખાસ કરીને આયુર્વેદિક પદ્ધતિથી કઈ રીતે આપણે આ રોગની સારવાર કરી શકીએ એની વાત આપણે વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર જોવાની છે તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ વી લુક એટલે કે જો આપણે જોઈશું ડિફરન્ટ પીપલ એટલે કે જુદા જુદા લોકો તરફ ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં અરાઉન્ડ અસ એટલે આપણી આસપાસ જો આપણે દુનિયામાં આપણી આસપાસ જુદા જુદા લોકો તરફ જોઈશું we observe that observe એટલે નિરીક્ષણ કરવું all of us are not all like તો આપણને એવું જોવા મળશે કે આપણે બધા જ સરખા નથી આપણે બધા એક સરખા નથી each one of us is different in many ways each એટલે દરેક આપણામાંથી દરેક વ્યક્તિ ડિફરન્ટ છે એટલે કે અલગ છે ઇન મેની વે એટલે ઘણી બધી રીતે આપણામાંથી દરેક વ્યક્તિ ઘણી બધી બાબતોમાં એકબીજાથી અલગ છે બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી બોથ એટલે બંને ફિઝિકલી એટલે શારીરિક અને મેન્ટલી એટલે માનસિક શારીરિક અને માનસિક બંને રીતે અલગ છે વી વોટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર વી વોટ ટુ વિદ્યાર્થી મિત્રો ઓટ ટુ આ શબ્દ જે છે સુડ નું સમાનાર્થી સુડ એટલે એસ એચ એલ ડી સુડ એટલે હોવું જોઈએ જેને આપણે મોડલ ઓક્ઝુલરી કહીએ વિદ્યાર્થી મિત્રો તમે આગળના ધોરણમાં ભણ્યા હશો આના વિશે મોડલ ઓક્ઝ્યુલરી આવે કેન કુડ મે માઇટ સુડ તો જે સૂડ છે ને એનું આ સમાનાર્થી છે ઓટ ટુ અંડરસ્ટેન્ડ એટલે સમજવું અવર ઓન નેચર નેચર એટલે સ્વભાવ આપણે આપણા પોતાના સ્વભાવને સમજવો જોઈએ એન્ડ ધ નેચર ઓફ અધર્સ અને બીજાના સ્વભાવને પણ સમજવો જોઈએ શા માટે ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ આપણા જીવનમાં હેપીનેસ એટલે સુખ અને વેલ બિંગ એટલે શાંતિ એટલે કે કલ્યાણ જીવનમાં સુખ અને શાંતિ માટે આપણે આપણા પોતાના સ્વભાવને અને બીજા લોકોના સ્વભાવને પણ સમજવો જોઈએ ધ સેમ એન્ડ ધ સાઇઝ સેપ એટલે આકાર અને સાઇઝ એટલે કદ ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ કેરેક્ટર એટલે ચારિત્ર લોકોના ચારિત્ર હેવ લોટ ઓફ વેરીએશન વેરીએશન એટલે વિવિધતા લોકોના આકાર અને કદ લોકોના સ્વભાવ અને તેના ચારિત્રમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે ધેટ મસ્ટ એફેક્ટ એફેક્ટ એટલે અસર કરવી અવર હેલ્થ એન્ડ હેપીનેસ હેલ્થ એટલે સ્વાસ્થ્ય અને હેપીનેસ એટલે સુખ કે જેની અસર આપણા સ્વાસ્થ્ય અને આપણા સુખ ઉપર ચોક્કસ રીતે પડે જ છે તો જો વિદ્યાર્થી મિત્રો આ પહેલો પેરેગ્રાફ આપણે શું વાત કરી કે ભાઈ આપણી આસપાસ રહેતા દરેક વ્યક્તિ એ એકબીજાથી જુદા છે ભિન્ન છે દરેકના દરેકના સ્વભાવ આકાર કદ એ બધા જમાં સ્વભાવતા જોવા મળે છે અને અને એની અસર આપણા સ્વાસ્થ્ય આપણે આ સુખ ઉપર પડે છે બરાબર આગળ જોઈએ બીજો પેરેગ્રાફ અકોર્ડિંગ ટુ આયુર્વેદ અકોર્ડિંગ ટુ એટલે મત મુજબ આયુર્વેદના મત મુજબ ફિઝિકલ ડિઝીઝ ફિઝિકલ ડિઝીઝ એટલે કે શારીરિક રોગ ફિઝિકલ એટલે શારીરિક અને ડિસીઝ એટલે રોગ અકર એટલે સર્જાય છે મેઈનલી એટલે મોટા ભાગે ઓવિંગ ટુ એટલે ને કારણે এক্সટરનલ ફેક્ટર્સ এক্সટરનલ એટલે બાહ્ય અને ફેક્ટર્સ એટલે પરિબળો તો શું કહે છે વિદ્યાર્થી મિત્રો આયુર્વેદના મત મુજબ શારીરિક રોગો એ મોટા ભાગે બાહ્ય પરિબળોને કારણે સર્જાય છે લાઈક જેવા કે રોંગ ડાયટ

કે અયોગ્ય ખોરાક આપણે જે લઈએ છીએ બરાબર તો છે એ શુદ્ધ અને તાજો હોવો જોઈએ બરાબર પણ જો આપણે વાસી ખોરાક ખાઈએ અને કોઈ બહારનો એવો અયોગ્ય ખોરાક ખાઈએ તો એના કારણે શારીરિક રોગો સર્જાય છે મેન્ટલ ડિઝીઝ એટલે કે માનસિક રોગો અરાઈઝ મેનલી મોટા ભાગે ઉદ્ભવે છે ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ ઇન્ટરનલ ફેક્ટર એટલે કે આંતરિક પરિબળો જો વિદ્યાર્થી મિત્રો શારીરિક રોગો એ એક્સટર્નલ ફેક્ટર ને કારણે સર્જાય છે એટલે કે બાહ્ય પરિબળો કારણે અને માનસિક રોગો એ આંતરિક પરિબળો કારણે સર્જાય છે લાઈક જેવા કે રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ રોંગ એટલે અયોગ્ય અને સેન્સીસ એટલે ઇન્દ્રિયો ઇન્દ્રિયોનો અયોગ્ય ઉપયોગ એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન ઇન્ક્રીઝ એટલે વધારો થવો નેગેટિવ ઇમોશન એટલે નકારાત્મક લાગણીઓમાં વધારો થવો તો આ બે માનસિક રોગ ઉત્પન્ન થવાના કારણો છે બરાબર વી વોટ ટુ ડેવલપ ડેવલપ એટલે વિકસાવું ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ હેબિટ એટલે ટેવ આદત અને પોઝિટિવ થિંકિંગ એટલે હકારાત્મક વિચાર આપણે હકારાત્મક વિચારની ટેવ વિકસાવી જોઈએ ઇટ હેઝ અ પોઝિટિવ પોઝિટિવ ઇફેક્ટ ઓન ઇમોશન ઇમોશન એટલે લાગણી તેની આપણી લાગણીઓ ઉપર હકારાત્મક અસર પડે છે કોની તો કે તેમ છતાં બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલિઝ આર યુઝ્યુઅલી મિક્સ મિક્સ એટલે મિશ્ર આમ છતાં શારીરિક અને માનસિક રોગો એ સામાન્ય રીતે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે એટલે કે શારીરિક રોગ થયો હોય તો એની અસર મન ઉપર પડે અને માનસિક રોગ થયો હોય તો એની અસર શરીર ઉપર પડે એન્ડ વન સેલ્ડમ અકર્સ સેલ્ડમ એટલે ભાગ્યે જ વિધાઉટ ધ અધર વિધાઉટ એટલે વગર અને એક રોગ એ બીજા રોગ વગર ભાગ્યે જ સર્જાય છે એટલે કે શારીરિક રોગ બરાબર

entirely physical causes almost એટલે લગભગ અને entirely એટલે સંપૂર્ણપણે physical causes એટલે શારીરિક કારણો કેટલાક રોગો જેવા કે ચોક્કસ પ્રકારના ચેપી રોગો એ મોટા ભાગે સંપૂર્ણપણે શારીરિક કારણોને કારણે જ સર્જાય છે એન્ડ કેન બી ટ્રીટ પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ અને તે એ શારીરિક સ્તરે જ એની સારવાર શક્ય બને છે

પાંચ દસ કે પંદર વીસ વર્ષથી કોઈ રોગ હોય એટલે કે શારીરિક રોગો ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડે છે કોને તો કે આપણી લાગણીઓને ઇમોશન વિકન ધ સેન્સિસ વિકન એટલે નબળી પાડે છે સેન્સિસ એટલે ઇન્દ્રિયો શારીરિક રોગો એ આપણી લાગણીઓને અસર પહોંચાડે છે અને આપણી ઇન્દ્રિયોને નબળી પાડે છે વીચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ટ્રબલ એટલે કે શારીરિક મુશ્કેલીઓ જેનું પરિણામ શારીરિક મુશ્કેલીઓ આવે છે ધે લીડ ટુ ડાયેટરી પ્રોબ્લેમ્સ લીડ એટલે દોરી જવું ડાયેટરી પ્રોબ્લેમ્સ એટલે કે આહારની સમસ્યા તે આહારની સમસ્યાઓ તરફ દોરી જાય છે સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વ હાર્ટ એટલે હૃદય અને નર્વ એટલે ચેતા તંત્ર તે આપણા હૃદય અને ચેતા તંત્ર ઉપર અસર પહોંચાડે છે એન્ડ વીકન ધ ફિઝિકલ બોડી અને વીક એટલે નબળું પાડવું ફિઝિકલ બોડી એટલે એને કહેવાય મિત્રો ભૌતિક શરીર અને તે આપણા ભૌતિક શરીરને નબળું પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો પેરેગ્રાફ આપણે ભણ્યા કે જેની અંદર વાત કરી કે શારીરિક રોગ થવા પાછળ માનસિક કારણ હોય છે અને માનસિક રોગો થવા પાછળ શારીરિક કારણો હોય છે તો આ ત્રણ પેરેગ્રાફ આજે આપણે વિદ્યાર્થી મિત્રો વાત જોઈ બરાબર આજનો લેક્ચર આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂરો કરીએ છીએ બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું બધાને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ